બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા પંચાયત ખાતે યોજાયેલી આજની સાધારણ સભામાં વર્ષ 2020-21ના સામાન્ય અંદાજપત્રને સર્વાનુમતે મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે આજરોજ ધાનેરા તાલુકા પંચાયતના મીટિંગ હોલ ખાતે નિયત સમય પ્રમાણે બપોરના 12 વાગે તાલુકા પંચાયત પ્રમુખ દક્ષાબહેન પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભાની શરૂઆત કરવામાં આવી હતી. અંદાજપત્રને મંજૂરી આપવા માટે યોજાયેલી આ સાધારણ સભામાં સ્ટેમ્પ ડ્યુટીના મુદ્દે ગરમા ગરમી સર્જાઈ હતી અને અંતે ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. આજની ખાસ સામાન્ય સભામાં ધાનેરા તાલુકા પંચાયતના તમામ સદસ્ય તેમજ જિલ્લા પંચાયત સીટના 4 સદસ્ય પણ હાજર રહ્યા હતા. વિપક્ષી સભ્યોએ અંદાજપત્રની કોપી સમયસર ન મળી હોવાનો આક્ષેપ કરી અંદાજપત્રને નામંજૂર કરવા માટે પણ હલ્લો મચાવ્યો હતો, પરંતુ બંધ બારણે બેઠક બોલાવી વિરોધ નોંધાવનારા સદસ્યોને અચાનક મનાવી લેવામાં આવ્યા હતા. તાલુકા પંચાયત કચેરી ધાનેરાનું વર્ષ 2019-2020 અને 2020-21નું અંદાજપત્ર મંજૂર કરવા માટે આજે જે સામાન્ય સભામાં બોલાવવામાં આવેલી, તો સામાન્ય સભાની અંદર તાલુકાના તમામ ડેલિગેટોશ્રીઓ, તાલુકા પંચાયતનો સ્ટાફ તેમજ પત્રકાર મિત્રો સર્વે અંદર હાજરી આપી અને બજેટ અંગે ચર્ચા કરવામાં આવેલી અને આજની આ બજેટની સભામાં તાલુકા પંચાયતનું સ્વભંડોળ 5,64,08,608. આજે મળેલી સાધારણ સભામાં 2 કલાકમાં આખરે 2020-21ના અંદાજપત્રને મંજૂરી અપાઈ હતી, જેમાં તાલુકા પંચાયતના સ્વભંડોળની રકમ 5,64,08,608 તથા સરકારી ગ્રાન્ટ સાથે 8,23,46,192 પુરાતવાળું બજેટ મંજૂર થયાનું તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું. લાખવાળો જે છે પ્રશ્ન, એ ડેલિગેટ શ્રીઓ તરફથી રજૂ થયેલો, પણ એના અનુસંધાને મેં તેમને ખાતરી આપેલી છે કે ભાઈ આપણે તપાસ કરી આ મુદ્દો, જે જિલ્લામાં બી તપાસ માટેનો મુદ્દો ચાલી રહેલો છે અને તપાસ કરી અને એમ જ અત્રેથી પણ મેં તપાસ કરી તાલુકા પંચાયતથી અને એના માટેની જે પણ કાર્યવાહી કરવાની થશે એ કાર્યવાહી કરવા માટે પણ અમે ખાતરી આપેલી છે. સર, બજેટ વચ્ચે કંઈક બ્રેક લેવામાં આવ્યો તો 10 ફીટનો શું કારણ હતું? બજેટ વચ્ચે કંઈક ટાઈમ માંગ્યો તો શું હવે ભાઈ આ થોડું ઘણું તો આવું રહેવાનું બજેટ માટે, શું એક કોઈ બધા સભ્યો કોઈ આવું પાછું થોડું ઘણું હોય તો એ લોકો એકબીજાની સંમતિ માટે થઈ અને પછી બધું સર્વસંમતિથી જ બજેટ મંજૂર કરવામાં આવે છે.